નવસારી ખાતે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલનો સન્માન સમારોહ સામાજિક સંસ્થાઓ દ્વારા રાખવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશના રાજ્યપાલ બન્યા બાદ પ્રથમ વખત નવસારી ખાતે આવેલા મંગુભાઈ પટેલનો ચેમ્બર ઓફ કોમર્સ અને જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સહિતની સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નવસારીના ઇટારવા ખાતે આવેલ વીઆર ફાર્મ ખાતે સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો, જ્યાં એમપીના રાજ્યપાલ મંગુભાઈ પટેલનું સામાજિક સંસ્થાઓની સાથે સાથે રાજકીય અગ્રણીઓએ પણ સન્માન કર્યું હતું. આપણા ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનું એક રત્ન મધ્યપ્રદેશની અંદર એક રાજ્યપાલ તરીકેની જવાબદારી સંભાળવા માટે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે જવાબદારી અમને સોંપી છે અને એના માટે આ ગુજરાતના જે 52 તાલુકા ટ્રાઇબલ છે એ ટ્રાઇબલની અંદર 58 લાખની વસ્તી છે એનો ગર્વ ખૂબ જ વધી જાય છે. સાથે સાથે નગરપાલિકાથી માંડી અને એક ગણપતિ મંડળના પ્રમુખથી માંડી વખતો વખત વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને કેબિનેટ કક્ષાનું નિગમના ચેરમેન તરીકે તથા બોર્ડની અંદર એક સંકલન કરીને સારામાં સારું કામ કરીને અત્યાર સુધી રાજનીતિની અંદર કુશળતાપૂર્વક એમણે જે સમય પસાર કર્યો એના ભાગરૂપે એટલે કે કદરરૂપે કેન્દ્ર સરકારે માનનીય શ્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી તથા અમિતભાઈ શાહ એમણે જે કદર કરીને રાજ્યપાલ તરીકેનું ગૌરવંતું સ્થાન આપ્યું છે તે બદલ આજે આ કાર્યક્રમ સન્માન અહીંયા નવસારી નગરપાલિકા વિસ્તારમાં રાખવામાં આવ્યો હતો. એમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તથા પાર્ટીના પ્રમુખ તથા અમારા સાથી ધારાસભ્યો નરેશભાઈ પિયુષભાઈ અને માજી ધારાસભ્યો વિવિધ સંસ્થાના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. શાંતિમય રીતે આ કાર્યક્રમ પૂરો થયો છે અને હું આશા રાખું છું કે આ પ્રકારે સન્માન ખરેખર આજે જીવનની અંદર એમને મળ્યું છે એ ખરેખર કદરૂપ સમાજે કર્યું છે.